धोरण पांच नंबर 21 काव्य चार सुंदर सुंदर प्रकृति नु गीत छे। आ एक गीत ना रचयिता कोण छे तो प्रापेलो छे धर्मेंद्र मास्तर मधुरम। नीचे आपणे જોશું આપી છે પ્રશ્ન 1 માં નીચેના પ્રશ્નોના માટે આપેલા વિકલ્પો સાચો વિકલ્પ શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે ખાનામાં લખો। તો પહેલું શું છે સુંદર સુંદર કાવ્યના કવિ કોણ છે તો અવરેજ મેડમે કીધું મધુરમ તો શું આવશે ખાનામાં એ। નંબર 2 ઉપર પૃથ્વી પરની બધી જ વસ્તુઓને સુંદર કોણે બનાવી તો શું આવશે બી પ્રભુએ તો ખાનામાં શું આવશે બી। નંબર 3 ઉપર શું શાંત છે તો ડી સમીર પવન। નંબર 4 ઉપર વિભુ શબ્દનો અર્થ શું છે તો વિભુ એટલે ભગવાન તો શું આવશે એ ખાનામાં આપણે શું લખીશું એ। પ્રશ્ન 2 માં જુઓ નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। નંબર 1 માં શું છે આકાશમાં શું શું દેખાય છે આકાશમાં સૂરજ અને ચાંદો સુંદર દેખાય છે। નંબર 2 ઉપર કાવ્યમાં સવાર અને રાત માટે કયો શબ્દ વપરાય છે કાવ્યમાં સવાર માટે ઉષા અને રાત માટે નિશા શબ્દ વપરાય છે। 3 માં ભગવાન વિશે કવિના મનમાં કેવો વિચાર આવે છે જેનું સર્જન આટલું બધું સુંદર છે તો ભગવાન પોતે કેવા સુંદર છે એવો વિચાર આવે છે। નંબર 4 ઉપર બધું સુંદર જોઈને કવિના મનમાં શું વિચાર આવે છે આ સુંદરતાનું સર્જન કરનાર ભગવાન કેવા સુંદર હશે। નંબર 5 ઉપર માનવને ભગવાન દ્વારા કઈ સુંદર ચીજની ભેટ મળી છે માનવને ભગવાન દ્વારા મેળવેલી સુંદર ભેટ હૃદય છે। નંબર 6 ઉપર કાવ્યના જળ સાથે સંકળાયેલી કઈ કઈ વસ્તુ ઉલ્લેખ થાય છે કાવ્યના જળ સાથે સંકળાયેલી આ વસ્તુઓનો ઉલ્લેખ થયો છે સરિતા સરોવર તેમજ માછલી। ધરતી પર શું શું સુંદર દેખાય છે તો ધરતી પર સરિતા અને સરોવર સવાર અને રાત્રિ વન ઉપવન અને ગિરિવન માછલી પંખી સમીજ તેમજ માનવ હયુ સુંદર દેખાય છે। નંબર 8 ઉપર કાવ્યમાં ઉલ્લેખ થયો હોય એવી 4 વસ્તુઓ કુદરતી વસ્તુઓના નામ આપો તો 4 કુદરતી વસ્તુઓના નામ સૂરજ ચાંદો ઉષા અને નિશા। નીચે પ્રશ્ન 3 માં નીચેના આપેલા ઉદાહરણ પ્રમાણેના શબ્દ જોડતા કાવ્યમાંથી શોધીને લખો ઉદાહરણમાં શું આપ્યું તો કે સૂરજ ચાંદો સરિતા સરોવર આગ તારા હયુ માનવ ઉષા ઈશા વન ઉપવન। આપણે 5 નંબર 21 ઉપર પૂરું થઈ ગયું 5 નંબર 22 ઉપર આપણે જવાનું છે। નીચે આપેલા શબ્દોના કાવ્યના વપરાતા શબ્દો લખો તો નંબર 1 પર શું છે તો કે સૂરજ એટલે સૂર સૂર્ય એટલે સૂરજ। નંબર 2 જંગલ એટલે વન। નંબર 3 પવન એટલે સમીર। નંબર 4 આકાશ એટલે અભ। નંબર 5 વિભુ એટલે પ્રભુ એટલે વિભુ। નંબર 6 કાવ્ય એટલે કવિતા। નીચેના કાવ્યમાં પૂર્ણ કરો નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। આ કાવ્ય પંક્તિ આપણે ચોપડીમાં આપેલી છે ઉષા સુંદરથી લઈને શાંત સમીર સુધી આપણે લખવાનું છે તો ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન ગીરી વર વિભુ હશે તો કેવા હશે એવું થતું મુજ મનમાં માછલી સુંદર પંખી સુંદર સુંદર ધરતી શાંત સમીર। આ રીતે આપણે ચોપડીમાં જોઈને સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે। પ્રશ્ન 6 માં નીચે દર્શાવતી વ્યક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો પરોઢ રાત બગીચો અને પર્વત સુંદર લાગે છે
तो तेना बनावेल प्रभु केवा सुंदर हसे मारा मन मा थाय छे। तो पण ए पण आपणे काव्य पंक्ति माथी जोईन लखवानुं छे। उषा सुंदर निशा सुंदर सुंदर वन उपवन गिरीवर प्रभु विभु हसे तो केवा सुंदर एवुं थातुं मुज मनमां। प्रश्न सात पर कंसमांथी योग्य शब्द पसंद करी नीचेना विधानोमां खाली जग्या पूरो। तो खाली आपणे विकल्प पण आपेलो छे। नंबर एक उपर विभु हसे तो केवा सुंदर एवुं थातुं मुज मनमां। नंबर बे उपर उषा सुंदर निशा सुंदर सुंदर वन उपवन गिरीवर। नंबर त्रण उपर भाषा सुंदर आशा सुंदर सुंदर हयुने मानव। प्रश्न आठ उपर नीचेना समानार्थी शब्दों लखो। तो सरिता तो शू थशे नदी धूनी। नंबर बे विभु भगवान परमात्मा। नंबर त्रण निशा एटले रात्रि यामिनी। नंबर चार उपवन एटले बाघ। नंबर पांच समीर पवन वायु। नंबर छ गिरिवर पहाड़ पर्वत। नीचेना शब्दों विरोधार्थी शब्द लखो। नंबर एक उपर सुंदर तो कद्रुप। नंबर बे उषा संध्या। नंबर त्रण आशा निराशा। नंबर चार धरती आप। प्रश्न दस उपर नीचेना शब्दों की जाति ओळखो। सरिता तो शू छे नारी जाति। नंबर बे उपर वन तो नान्यांतर जाति। नंबर त्रण आप एटले नान्यांतर जाति। भाषा तो के नारी जाति। पान नंबर अपने बावीस पूरु थाय छे। पान नंबर तेवीस उपर जोवानुं छे अपने नीचेना शब्दों ने शब्दकोशनी कटकावाळीना क्रममां गोठवो। तो ऊपर आपेलुं छे सूरज सुंदर सरिता सरोवर शांत। तो आपणे एनो जवाब लखीशुं शांत सरिता सरोवर सुंदर। आ रीते आपणे लखवानुं छे। नीचे नीचे आपणे एक ऋतुओनुं वर्णन छे ए आपणे गीत छे तमारे गावानुं छे। नीचे जो नीचेना शब्दोमांथी कंसमां आपेला शब्दोनो समान अर्थी शोधो। तो ठंडो तो शीतळ। पवन तो वा। नागरवेलनुं पान एटले तंबोड। पान शरीर एटले तन। उद्यान एटले बाग अने किसान एटले खेती करनार। पान नंबर आपणे चॉइस पर जोईशुं। नीचेना दरेक प्रश्नो उत्तर सामे विकल्प साचो विकल्प तेना क्रम अक्षरे प्रश्नना खसामे खानामां लखो। कई ऋतुना दिवस नानो अने रात मोटी होय छे। तो बी शियाळामां। नंबर बे उनाळामां शुं खीली उठे छे। तो उनाळामां केसुड़ा खीली उठे छे। એટલે શું જવાબ આવશે ડી કેસુડા। મને હવે નીચે જો સંગીતના સાધનો સાથે આ ઋતુના ગીત પ્રાર્થના સભામાં ગાવ। આ ગીત આપણે ગાવાનું પ્રભુનું ગીત છે। એ ગીતમાંથી આપણે નીચે પ્રશ્ન આપેલા છે નીચેના પ્રશ્નના મૌખિક ઉત્તર આપો। આ પ્રાર્થના કોને ઉદ્દેશીને કરવામાં આવી છે તો કે પરમેશ્વરને। નંબર બે મોર કોને કહે છે તો આંબા ઉપર જે ફૂલ આવે તેને મોર કહે છે મોર। પ્રકૃતિના કયા કયા તત્વોમાં કવિ પરમેશ્વરને જુએ છે તો ચાંદો સૂરજ મોર કોયલ સમુદ્ર વગેરેમાં પરમેશ્વરને આપણે જોઈએ છીએ। ધોરણ પાંચના બાળકને પાન નંબર એકવીસથી ચોવીસ સુધી આ લેસન છે સ્વાધ્યાય પોથીમાં। તો પાન નંબર ચોવીસ સુધી બધાને આપણે ચોપડી આ સ્વાધ્યાય પોથી કમ્પ્લીટ હોવી જોઈએ।